Good morning, Vidyarthi. Welcome to Sakar Group Edition Online Video Lecture. Last video lecture in the Apre Akra Sastrana, Pratham Pagana, Chotha number na chapter, Jeremnamatu Samix. Ema Varan Sutuma Matini, read number 8, Kijema Apre Alekhani Tantatino, Utok Karina, Varan Surekhano Converging Katata, a Purana. બસ મિત્રો અહીં સાથે આપણા દાખલામાં પ્રથમ પદ્ધતિ પૂર્ણ કર્યા પછી હવે આજના વિડીયો લેક્ચરથી સૌથી અગત્યની અને ગણતરીમાં થોડી સહેલા નંબરની પદ્ધતિ સ્ટાર્ટ કરીશું જેમાં રીત નંબર 2 ભણવાની આવશે જેનું નામ છે વલણના અન્વયોજનના ન્યૂનતમ વર્ગની પદ્ધતિ પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો આ જ પદ્ધતિને બીજી ભાષામાં વલણ કિંમત માટેના સમીકરણની પદ્ધતિના નામે પણ ઓળખી શકાય છે સો રિમેમ્બર વન જો તમારી પાસે દાખલામાં સૂચના આ રીતે આપેલી હોય કે વલણનું અન્વયોજન ન્યૂનતમ વર્ગની પદ્ધતિથી કરો અથવા વલણ કિંમતનું અન્વયોજન સુરેખ સમીકરણ દ્વારા કરો આ બંને શબ્દમાં તમારે એક કોમન બાબત એ સમજવાની કે રીત નંબર 2 નો ઉપયોગ કરીને તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે સૌથી પહેલા તો આને સમીકરણની પદ્ધતિના નામે કેમ ઓળખવામાં આવે છે એ જો સમજો મિત્રો યાદ રાખજો આ પદ્ધતિ અનુસાર તમારે વલણની ચોક્કસ સંખ્યાત્મક કિંમત મેળવવાની હશે એ સંખ્યાત્મક કિંમત તમારે એક સમીકરણના માધ્યમથી મેળવવાની છે બસ એટલા માટે આ પદ્ધતિનું બીજું નામ સમીકરણની પદ્ધતિ પણ પાડવામાં આવી છે સમીકરણની પદ્ધતિના નામે પણ એને ઓળખવામાં આવે છે બીજું અહીંયા મિત્રો તમારે જે સમીકરણ બનાવવાનું છે એ પ્રકારનું સમીકરણ છે જે અગાઉ ચેપ્ટર નંબર 3 માં આપણે નિયત સંબંધના ટોપિક્સ ની અંદર ભણી રહ્યા હતા તમારો ભૂતકાળ યાદ કરાવું પછી વર્તમાન કાળ ની અંદર આગળ વધીશું મિત્રો અગાઉ ચેપ્ટર નંબર 3 જ્યારે આપણે સુરેખ નિયત સંબંધ ભણ્યા ત્યારે તમને યાદ હશે એની અંદર પરસ્પર સંકળાયેલા બે ચલ સંબંધી અમુક પ્રકારની કિંમતો આપતા હતા જેમાં તમે નોટિસ કર્યું હશે કે રકમમાં હંમેશા તમને એક્સ ચલ ની એક વધારાની કિંમત આપે જેના પરથી તમારે વાય ચલની ખૂટતી કિંમતનું આગળ કરવાનું આવતું હતું મિત્રો એ વખતે આપણે વાયનું એક્સ પરનું નિયત સંબંધ રેખાનું એક સમીકરણ મેળવતા હતા યાદ હશે અને એ સમીકરણમાં લાગતી વળગતી જગ્યાએ કિંમતોને મૂકીને વાય કેપનો ઉકેલ મેળવતા હતા દેટ ઇઝ અ વાયનું આગળ થતું હતું ને બસ અહીંયા એ જ રીતે કરવાનું છે એ જ પદ્ધતિને લગતા સ્ટેપિસ યુઝ કરીને તમારે રીત નંબર 2 માં વલણ કિંમતનું અન્વયોજન યાની કે ગણતરી કરવાની આવશે સૌથી પહેલા આ પદ્ધતિ અનુસાર વલણ શોધવા માટેનું સમીકરણ શું છે અને એને લગતી ગણતરી કઈ રીતે થાય એના મુદ્દા ક્લિયર કરાવું તો યાદ રાખજો અહીંયા જે તમારે વલણ શોધવા માટેનું જે સમીકરણ યુઝ કરવાનું છે મિત્રો એ આ રીતે આવશે વાય ટી કેપ આ વલણ માટેનો સંકેત છે ખાલી નોટેશન બદલાય છે લાસ્ટ ટાઈમ વાય કેપ હતું ને અહીંયા વાય ટી કેપ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે મિત્રો ચેપ્ટર નંબર 3 ના સમીકરણની કમ્પેર કરો તો ખાલી નોટેશન જ બદલાય છે એમઆઈ એ આવતું હતું એમઆઈ બી આવતું હતું ફરક ખાલી એટલો કે એમાં પાછળ એક્સ આવતું હતું કારણ કે ચેપ્ટર નંબર 3 નો દાખલો ગણતી વખતે આપણને એક્સ અને વાય આ પ્રકારના બે ચલ આપવામાં આવતા હતા આ સામયિક શ્રેણીનો પ્રકરણ છે મિત્રો આની અંદર આપણે થિયરી બેઝમાં કમ્પ્લીટ કરાવેલું છે કે સામયિક શ્રેણીના સ્વરૂપમાં પણ બે ચલ સંબંધી માહિતી આવે એક્સ અને વાય ના હોય એમાં પહેલું સ્વરૂપ હંમેશા ટીનું હોય સમયનો નિર્દેશ કરતું અને બીજું સ્વરૂપ વાય ટીનું હોય બસ એટલે એક્સ ની જગ્યાએ તમારે ટી અને વાય ની જગ્યાએ તમારે વાય ટીનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરવાનું છે બાકી જે ભૂતકાળમાં સ્ટેપ હતા એ જ પ્રકારે તમારે વર્તમાન કાળમાં લેવાના છે ફરીથી એક વખત રીત નંબર 2 અનુસાર વલણ શોધવા માટે જે સમીકરણ બનાવવાનું છે એનું સ્વરૂપ આ રીતે બનશે y t cap equal to a plus b t સેકન્ડ થિંગ ઇઝ ધેટ આ સમીકરણના માધ્યમથી તમારે વલણ એટલે કે y t cap ની કિંમત શોધવાની આવશે હવે મિત્રો આ જો y t cap શોધવો હોય તો એના સમીકરણમાં મૂકવા માટે આપણી પાસે કમસે કમ 3 કિંમતો હોવી જોઈએ અનુક્રમે a b અને t બટ પ્રોબ્લેમ એ રહેવાનો આપણે દાખલો કરતા હોઈશું ત્યારે આપણને રકમની અંદર ટી ચલની કિંમત તો આપી હશે ફોર ટાઈમ લિમિટ એ અને બી નહીં આપેલા હોય એટલે સૌથી પહેલા તમારે બંને પ્રકારના અચળાંકો એ અને બી શોધવા પડશે જો કે એના માટેના સૂત્રો છે એ સમજાવું છું પરંતુ એ પહેલા જે સ્પષ્ટતા કરી લો એ ધ્યાનથી સમજો
તો ટી સિવાયની બાકીની બંને કિંમતો અનુક્રમે એ અને બી નહીં હોય. તમારે ચોક્કસ પ્રકારના ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરીને આ બંને અચળાંકો પહેલા મેળવવાના. હવે જ્યારે બે અચળાંકો મળી જાય એટલે એ કિંમતોને સમીકરણની અંદર લાગતી વળગતી જગ્યાએ મૂકવાની. એની કિંમત એની જગ્યાએ આવશે, બીની કિંમત બીની જગ્યાએ આવશે. પછી ઉકેલ મેળવવા માટે તમારે દાખલામાં ટી ની કિંમત તો આપી જશે, એ ટી ની કિંમતને ટી ની જગ્યાએ મૂકી બી સાથે ટી ની કિંમતનો ગુણાકાર કરવાનો છે. મિત્રો આ બંનેના ગુણાકાર દ્વારા મળતા મૂલ્યને આગળ એમાં પ્લસ કરવાનું. આ રીતે ગણતરી કરતા તમને વાયથી કેપ મળશે, જે આપણા માટે સામયિક શ્રેણીના વલણ કિંમતનું અડવાયોજન રજૂ કરશે. બસો ભૂતકાળમાં ચેપ્ટર નંબર 3 માં જે સ્ટેટિસ યુઝ કરીને કેલ્ક્યુલેશન કરતા હતા મિત્રો, એ જ સ્ટેટિસ યુઝ કરીને ગણતરી કરવાની છે. પરંતુ હા, હવે આપણે એ સમજવાનું છે કે આ સમીકરણને ફિલ કરવા માટે, પૂરું કરવા માટે જે બે અચળાંકો ખૂટે છે એ શોધવાના કેવી રીતે. તો યાદ રાખજો મિત્રો, અહીંયા પણ તમારે અગાઉ મુજબ જ ગણતરી કરવાની છે. ભલે આપણા સમીકરણમાં પહેલો એ દેખાય અને બીજો બી દેખાય, બટ કેલ્ક્યુલેટ કરતી વખતે સૌથી પહેલા તમારે બી ની ગણતરી કરવાની છે. તો ચલો હવે સમજાવું કે આ બી કેવી રીતે શોધાય. લાસ્ટ ટાઈમ યાદ છે ને, આપણે પ્રકરણ નંબર 3 ની અંદર બી ને નિયત સંબંધાંકના નામે ઓળખતા હતા. અહીંયા નિયત સંબંધાંક નથી, માત્ર એક અચળાંક છે બી. હવે જો તમારે અહીંયા બી નું સૂત્ર યુઝ કરવું હોય તો ખાલી એક જ પ્રકારનું આ રીતનું સૂત્ર આવશે, એન ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ બ્રેકેટ ફોર્મ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય અપોન એન ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કૌંસ બાર સ્ક્વેર. આ એકમાત્ર સૂત્રને લઈને તમારે અહીંયા પહેલો અચળાંક બી મેળવવાનો છે. હવે પોઈન્ટ ટુ બી નોટિંગ, જ્યારે તમે આ બી અચળાંકની ગણતરી કરતા હશો મિત્રો, ત્યારે એના સૂત્રમાં મૂકવા માટે કમસે કમ તમારી પાસે આટલી કિંમતો હોવી જોઈએ. એક હોવું જોઈએ એન, બીજું હોવું જોઈએ સિગ્મા ટી વાય, થર્ડ નંબરમાં હોવું જોઈએ સિગ્મા ટી, ફોર નંબરમાં હોવું જોઈએ સિગ્મા વાય અને ફાઈવ નંબરમાં હોવું જોઈએ સિગ્મા ટી સ્ક્વેર. હવે આ પાંચ કિંમતો કેવી રીતે મળશે એ તો જ્યારે આપણે પ્રેક્ટિકલ ઓરિજિનલ દાખલો ગણીશું ત્યારે ઓન સ્ક્રીન બધે બધું કેલ્ક્યુલેશન કરાવી દઈશ, પરંતુ અત્યારે માત્ર સૂત્રોની સમજૂતી મેળવી રહ્યા છીએ. તો યાદ રાખજો, આ પાંચ પ્રકારની કિંમતોને રેડી કરીને સૌથી પહેલા સમીકરણ ફિલ અપ કરવા માટે પહેલો અચળાંક બી મેળવવાનો. એક વખત તમને બી મળી જાય એ પછી બીજા અચળાંક એની ગણતરી કરવાનું, જેનું સૂત્ર આ રીતે આવશે, એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. મિત્રો આ અગાઉ જેવું છે, ફરક ખાલી એટલો કે અહીંયા ટી નો ઉપયોગ થયો. બાકી તમને યાદ હશે ચેપ્ટર નંબર 3 માં પણ આપણે એ શોધવા માટે આવું સૂત્ર યુઝ કરતા હતા, વાય બાર માઇનસ બી એક્સ બાર. અહીંયા એક્સ બાર ની જગ્યાએ ટી બાર આવે છે. તો હવે ફરીથી સમજો, અહીં જો બીજો અચળાંક એ શોધવો હોય તો એના માટેનું સૂત્ર આ રીતે લેવાનું, વાય બાર માઇનસ બી ટી બાર. પણ પોઈન્ટ ટુ બી નોટ, આ અચળાંક શોધવા માટે અહીં મૂકવા તમારી પાસે પછી ત્રણ કિંમતો હોવી જોઈએ. ટી બાર હોવો જોઈએ, વાય બાર હોવો જોઈએ અને બી હોવો જોઈએ. હવે બી તો તમને અહીંયા ઉપરથી મળી જશે, પણ ટી બાર ને વાય બાર મધ્યકો નહીં હોય, એટલે એના સૂત્રનો ઉપયોગ કરતા પહેલા અનુક્રમે ટી બાર અને વાય બાર શોધવા પડશે. તો મિત્રો એ કઈ રીતે મળે એના માટેના પણ સૂત્રો છે આપણા અભ્યાસક્રમમાં. જો તમારે ટી બાર શોધવું હોય તો એના માટે આપણી પાસે બે વિકલ્પો છે. પહેલું સિગ્મા ટી અપોન એન, આ બીજું કઈ નહીં, આ મધ્યક જ છે. એક્સ બાર શોધવા માટે સિગ્મા એક્સ અપોન એન કરીએ છીએ, ટી બાર શોધવા માટે સિગ્મા ટી અપોન એન કરવાનું. ટી ની કિંમતનો સરવાળો કરતા સિગ્મા ટી મળે, અવલોકનોની સંખ્યા વડે ભાગો એટલે તમને ટી બાર મળે. વન મોર, આ સિવાય ટી બાર શોધવા આપણી પાસે બીજો પણ એક વિકલ્પ છે મિત્રો. જો તમે પ્રથમ પ્રકારનું સૂત્ર યુઝ ન કરો તો બીજા નંબરનું સૂત્ર આમ પણ લઈ શકાય, એન ની કિંમતમાં એક પ્લસ કરીને બે વડે અને ભાગો ને તો પણ તમને ટી બાર મળે. ચોઇસ ઇઝ યોર્સ, તમારી પાસે બે વિકલ્પો છે. પ્રથમ સૂત્ર યા બીજા સૂત્રમાંથી ગમે તે એક વિકલ્પનો ઉપયોગ કરીને તમે ટી બાર મેળવી શકો છો. ત્યાર પછી આવશે વાય બાર, એના માટે માત્ર એક જ વિકલ્પ છે, એનું સૂત્ર અથવા તો ભૂતકાળથી મળતા આવ્યા છો, સિગ્મા વાય અપોન એન. વાય ચલની કિંમતનો સરવાળો કરીને અવલોકનોની સંખ્યા વડે ભાગવાથી તમને વાય બાર મળશે. આ રીતે એને શોધતા પહેલા
ટી બાર અને વાય બાર ઓલરેડી શોધવાના, બી તો પહેલાથી શોધાઈ ગયો હશે, પછી આ ત્રણ કિંમતોને લાગતી વધતી જગ્યાએ મૂકીને સાદું આપતા તમને એ મળશે. આ રીતે સમીકરણને ફિલઅપ કરવા માટે સૌ પ્રથમ બંને અચળાંકો તમારે શોધવા પડશે, અને એ અચળાંકો મળી જાય પછી મેં લાસ્ટ ટાઈમ કીધું એ પ્રમાણે એ અને બીની જગ્યાએ અચળાંકોની કિંમતો મૂકવાની, ટી ચલ આપેલો હશે ટીની જગ્યાએ મૂકવાનો, બી અને ટી નો ગુણાકાર કરીને મળતા જવાબનું મૂલ્ય એમાં પ્લસ કરશો ત્યારે વાયટી કેપ મળશે. ધેટ ઇઝ કોલ વલણ કિંમત માટેનું અનુવાદ્ય. બસ તો હવે તમારે રીત નંબર બે માં આ પ્રકારના સમીકરણના માધ્યમથી અચળાંકો અને બીજી જરૂરિયાત પ્રમાણેની કિંમતોને ગાણિતિક રીતે મેળવીને સૂત્રમાં મૂકીને એનો ઉપયોગ કરીને વલણ કિંમતનું અનુવાદ્ય કરવાનું છે. એનીવે આજના આ વિડીયો લેક્ચરમાં આપણે રીત નંબર બે ની થિયરી બેઝ અને સૂત્રોની સમજૂતી ક્લિયર કરી નેક્સ્ટ વિડીયો લેક્ચરથી હવે ગણતરી કરવા વાળા દાખલા સ્ટાર્ટ કરીશું. એટલે જેટલું પણ ક્લિયર થયું એ બધું અપ ટુ એન્ડ કન્ફર્મ થઈ જશે. ઓકે.